વલસાડ જિલ્લાના પારડી તાલુકાના અંબાજ ગામ ખાતે ક્વોરીના બ્લાસ્ટિંગને કારણે ઘરોમાં તિરાડ પડી જતા આ ક્વોરી બંધ કરાવવાની માંગણી સાથે ગ્રામજનોએ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની ઉપસ્થિતિમાં મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું। પારડી તાલુકાના અંબાજ ગામ ખાતે આવેલી ક્વોરીના સંચાલકો દ્વારા બ્લાસ્ટિંગ કરવામાં આવતા અનેક મકાનોમાં તિરાડ પડી ગઈ છે અને બ્લાસ્ટિંગના અવાજ તથા મકાનમાં તિરાડ પડવાના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ ઉભો થયો છે। જે અંગે અંબાજ રાતા અને સલવાવ ગામના લોકોએ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર સુપરત કરી તાત્કાલિક અસરથી ક્વોરી બંધ કરાવવાની માંગણી કરી છે। વલસાડના પારડી તાલુકામાં અંબાજ ગામે નદી કિનારે ત્રણ ગામને નુકસાન થાય એ રીતે રેતીનું માટીનું ખનન થઈ રહ્યું છે। ત્યાં મોટી કોરી આવેલી છે જેના કારણે ગામના લોકોને જે ઘરોની દિવાલમાં તળ પડી જાય છે, એમના વાસણો પડી જાય છે અને પાસે નદી આવેલી હોવાને કારણે ભૂગર્ભમાં જળ પણ જતું રહે છે, એને કારણે ત્યાં પાણીને પણ નુકસાન થાય છે। એના માટે આજે અમે વિરોધ પ્રદર્શન કરીને પ્રાંત સાહેબને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું અને હવે પછી આ કોરીને ફરીથી ચાલુ ન કરવામાં આવે અને ગામના લોકોને રાહતનો શ્વાસ મળે એના માટેની માંગણી કરવામાં આવી હતી। અમે ગાંધી ચિંધ્યા માર્ગે આજે આંદોલન કરીને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે, પરંતુ જો સરકાર અથવા અહીંનું તંત્ર ન માને તો અમે આ એક્સપ્રેસ હાઈવે અથવા હાઈવે જે જઈ રહ્યો છે 48 એને બ્લોક કરીને પણ સરકારને મનાવીશું। એ કોરીથી ચાર ગામને ભારે નુકસાન થઈ રહ્યું છે, ઘરોમાં તિરાડ પડી રહી છે, લોકોની ઊંઘ હરામ થઈ રહી છે અને સૌંદર્ય વાતાવરણની અંદર આજુબાજુ રસ્તાઓ ખરાબ થઈ ગયા છે। ત્યારે આ બાબત અમે અગાઉ અમારા આદરણીય નેતા ગુજરાતના આદિવાસી નેતા આનંદભાઈ પટેલ સાહેબ સાથે ત્યાં મિટિંગ કરી હતી અને ત્યારબાદ આજે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપી જિલ્લાના કલેક્ટરશ્રી મારફતે રાજ્ય સરકારને સંદેશો આપવા માંગીએ છીએ કે આદિવાસી વિસ્તારમાં જે અત્યાચાર થઈ રહ્યો છે, આદિવાસી વિસ્તારમાં જે લોકોની ઉંઘરામ થઈ રહી છે, એ કામે અમે ભવિષ્યમાં જન આંદોલન જેવી રણનીતિથી આ કામે અમે ભવિષ્યમાં રસ્તા રોકો જેવા આંદોલનથી અમે આગળ આવીશું।